गुड मॉर्निंग टू ऑल ऑफ यू मित्रों, आज आप टॉपिक है कैलिब्रेशन एंड फेजिंग ऑफ फ्यूल इंजेक्शन पंप। एटले कि आप जे डीजल सप्लाय सीस्टम अंदर फ्यूल इंजेक्शन करवा माटे जे फ्यूल इंजेक्शन पंप नो उपयोग करीए छीए तो तेनु कैलिब्रेशन अने फ्रेजिंग कहेवामां कई रीते करवामां आवे छे अने तेनी टेस्ट प्रोसिजर कई रीते छे तो तेना विशे आपणे अहीं चर्चा करीशुं। फेजिंग एंड कैलिब्रेशन ऑफ द फ्यूल इंजेक्शन पंप इज इम्पोर्टंट फॉर इट्स प्रोपर वर्किंग। एटले कि फ्यूल इंजेक्शन पंपना योग्य कार्य प्रणाली जलवाई रहे, तेनी कार्य करवानी क्षमता जलवाई रहे ते माटे फ्यूल इंजेक्शन पंपनू कैलिब्रेशन अने फ्रेजिंग फ्यूल इंजेक्शन पंपना वर्किंग माटे अति महत्वनू छे। तो सौथी पहला वे आपणे जोईशुं कैलिब्रेशन। तो कि कैलिब्रेशन इज द मेकिंग द फ्यूल डिलीवर क्वांटिटी ऑफ द डिलीवरी वाल्व होल्डर एब्सोल्युटली सेम इन द मल्टी सिलिंडर एंजीन इज कॉल्ड कैलिब्रेशन। ड्यू टू इम्प्रोपर कैलिब्रेशन एंजीन स्पीड रिड्यूस एंड ब्लैक स्मोक कम फ्रॉम द एग्जॉस्ट कैलिब्रेशन सी ऑन द रीडिंग टेस्ट ट्यूब इन सीसी। सामान्य रीते फ्यूल इंजेक्शन पंप जे छे ते मल्टी सिलिंडर डीजल इंजीन अंदर आपणे उपयोग करवामां आवे छे अने मल्टी सिलिंडर डीजल एंजीन अंदर आपणे जे कोई पण एंजीन नी अंदर फ्यूलनो सप्लाय करीए छीए तो ते जे ते सिलिंडर हशे, जे ते मल्टी सिलिंडर हशे, चार सिलिंडर हशे, त्रण सिलिंडर, आठ सिलिंडर, छ सिलिंडर, तो तेना फायरिंग ऑर्डरना प्रमाणमां फ्यूल इंजेक्शन पंपनू पण फायरिंग पीरियड जे ते सेट करवामां आवे, फ्यूल डिलीवरीनो पीरियड जे ते सेट करवामां आवेलो छे। जे रीते एंजीननी अंदर क्रेंकशाफ्टथी अर्धी स्पीडे केमशाफ्ट फरे छे, अहींया पण जे फ्यूल इंजेक्शन पंप जे छे तेनी केमशाफ्ट એન્જિનની સ્પીડ કરતાં અડધા આરપીએમ ફરે છે। એટલે કે કેલિબ્રેશન જે છે એ કરવા કરતી વખતે તેને ટેસ્ટ રિગ જે આવે છે તેની ઉપર કેલિબ્રેટ કરવામાં આવે છે અને તેનું ફ્રેઝિંગ પણ કરવામાં આવે છે। હવે સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો કેલિબ્રેશન, તો કે કેલિબ્રેશનની અંદર મલ્ટી સિલિન્ડર એન્જિનની અંદર ડિલિવરી વાલ્વ હોલ્ડરમાં ફ્યુલનો જથ્થો, પહોંચાડવાનો જથ્થાને કેલિબ્રેશન કહેવામાં આવે છે। જો કેલિબ્રેશન જે છે તે યોગ્ય પ્રમાણમાં ના કરે, યોગ્ય કરેલું ના હોય, કોઈપણ ફ્યુઅલ ઇન્જેક્શન પંપનું કેલિબ્રેશન છે તે પૂરતું યોગ્ય હોય નહીં તો આવા કિસ્સાની અંદર એન્જિનની સ્પીડ જે છે તે ઘટી જાય છે। બીજું એ કે એન્જિનની સ્પીડ ઘટે છે, ફ્યુઅલ સપ્લાય પૂરતા પ્રમાણમાં થતો હોય અને કમ્બશન જે છે તે પ્રોપર થતું ન હોય તો એવા કિસ્સામાં એન્જિનના જે એક્ઝોસ્ટની અંદર બ્લેક સ્મોકનું પ્રમાણ પણ વધતું જાય છે। ઉપરાંત અહીંયા જે કોઈ પણ કેલિબ્રેશન કરવામાં આવે છે, કેલિબ્રેશનની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે તો તે ટેસ્ટિંગ વખતે જે ફ્યુઅલ સપ્લાયની ડિલિવરી માપવામાં આવે છે તો તે ફ્યુઅલ સપ્લાયની ડિલિવરીને જે ટેસ્ટ ટ્યુબની અંદર મેઝર કરવામાં આવે છે તો આ ટેસ્ટ ટ્યુબની અંદર જે ફ્યુઅલનું માપ મળે છે તે આપણને સામાન્ય રીતે સીસીની અંદર મળે છે, ક્યુબિક કેપેસિટીની અંદર। ધ ફ્યુઅલ ઇન્જેક્શન પંપ ઇઝ કેલિબ્રેટેડ ફોર ધ એફિશિયન્ટ ડિલિવરી। There is a testing machine for this purpose. For testing, the pump is placed on the test machine. એટલે જ્યારે કોઈ પણ ફ્યુઅલ ઇન્જેક્શન પંપને પોતાની એફિશિયન્ટ ડિલિવરી માટે કેલિબ્રેટ કરવામાં આવે તો આવા કિસ્સામાં તેને કેલિબ્રેશન ટેસ્ટિંગ મશીનની મદદથી તેનું કેલિબ્રેશન કરવામાં આવતું હોય છે કે જેમાં એક ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ટેસ્ટિંગ મશીનની સાથે ફ્યુઅલ ઇન્જેક્શન પંપને ટેસ્ટ માટે ફિટ કરવામાં આવે છે। ધ ઇટ્સ એન્જિન ઇઝ રોટેટેડ ટીલ ઇટ અટેન એ સ્પીડ ઓફ 2000 આરપીએમ. ધ ક્વોન્ટિટી ઓફ ડીઝલ ઓઇલ સપ્લાય ફ્રોમ ઇચ પંપ એલિમેન્ટ ઇઝ મેઝર. તો જ્યારે કોઈ પણ પંપનું આપણે કેલિબ્રેશન કરતા હોઈએ છીએ તો આવા કિસ્સામાં જે ટેસ્ટ બેચ છે તેના મશીનને અથવા તો તેના એન્જિનને અથવા તો તેની મોટરને 2000 આરપીએમ સુધી સૌથી પહેલાં લઈ જવામાં આવે છે। જ્યારે તેની સ્પીડ જે છે તે 2000 સુધી પહોંચી જાય તો ત્યાર પછી દરેક પંપ એલિમેન્ટમાંથી કેટલા પ્રમાણમાં ડીઝલનો ઓઇલનો સપ્લાય થાય છે તે અહીં માપવામાં આવે છે। ઇફ ધેર ક્વોન્ટિટી આર લેસ ઓર મોર, ધેર ક્વોન્ટિટી આર મોર ઓર લેસ સેમ, ઇટ મે બી સેડ ધેટ ધ પંપ ડિલિવર પ્રોપરલી ઇન ઓલ સિલિન્ડર.
जो जे कोई पण क्वांटिटी जे अहीं मळे छे ते एक सरखा प्रमाण में होय तो एवा किस्सा में वधघट होय के समान होय तो आवा किस्सा में पंपना जे सिलिंडर नी अंदर फ्यूल नी डिलीवरी करे छे ते योग्य छे तेवुं कहेवामां आवे छे। हवे नेक्स्ट आपणे आगळ जोईए टेस्ट बेच। अहीं जे टेस्ट बेच छे के जेनो उपयोग आपणे फ्यूल इंजेक्शन पंपना कैलिब्रेशन माटे करीए छीए, अहीं सौथी पहेला जोईए तो अहीं बार टेस्ट ट्यूब जे छे ते दर्शावेली छे, एटले के जो फ्यूल इंजेक्शन पंप जे छे के जे बार एंजिन ना माटे आपणे उपयोग कर्यो होय तो तेनुं कैलिब्रेशन छे ते सामान्य रीते अहीं करवामां आवे छे। सौ प्रथम जोवा जोईए तो आ कैलिब्रेटेडनुं टेस्टिंग मीटर छे, आ टेस्ट बेच आखी छे, आ आरपीएम मेजर करवा माटे अथवा तो जे आपणे फ्यूल इंजेक्शन पंप छे तेने फेरवा माटेनुं स्पिंडल आपवामां आवेलुं छे। ऊपरना भागे अहीं फ्यूल इंजेक्टर आपवामां आवेला छे के जेने डायरेक्ट आपणे फ्यूल इंजेक्शन पंपनी नोजल साथे कनेक्ट करवामां आवे छे। અહીંયા જે આ ટેસ્ટ રિગ આપવામાં, ટેસ્ટ રિગની અંદર જે ટેસ્ટ ટ્યુબ આપવામાં આવે છે તો તેની અંદર ફ્યુલ ઇન્જેક્શન પંપમાંથી કેટલા પ્રમાણમાં ફ્યુલનો સપ્લાય કરવામાં આવે છે અથવા તો ફ્યુલની ડિલિવરી કરવામાં આવે છે તે માપવામાં આવે છે, અને તેની ઉપર જે માર્કિંગ આપેલું હોય છે અથવા તો રીડિંગ આપેલું હોય છે, અને આ માર્કિંગ કે રીડિંગ જે છે તે સામાન્ય રીતે ફ્યુલનો સપ્લાય જે છે તે ક્યુબિક કેપેસિટી સીસીની અંદર છે તે મેઝર કરતું હોય છે, અને યોગ્ય પ્રમાણમાં તેનો સપ્લાય થાય છે કે નહીં તે અહીં આપણે જે તે સિલિન્ડરની અંદર ફ્યુલ ઇન્જેક્શન પંપ દ્વારા કેટલા પ્રમાણમાં ફ્યુલનો સપ્લાય થાય છે તે આપણે અહીં સરળતાથી મેઝર કરી શકીએ છીએ। ઉપરાંત અહીં બે નોઝર આપ કનેક્શન નોઝર આપવામાં આવેલી હોય છે કે જેનો ઉપયોગ આપણે ફ્યુલનો સપ્લાય માટે કરીએ છીએ અને તેના રીડિંગ માટે કરીએ છીએ। એટલે કે અહીં ફ્યુલ ઇન્જેક્શન પંપની અંદર જે આપણે ટેસ્ટિંગ કરવામાં આવે છે તો તેને ફ્યુલ ઇન્જેક્શન પંપને અહીં સૌથી પહેલાં ટેસ્ટ બેચ ઉપર ફિક્સ કરવામાં આવે છે, અને જુદા જુદા જે ઓપરેશન હોય છે તો તે કરવામાં આવે છે, અને તેનું કેલિબ્રેશન અને ફેઝિંગ છે તે અહીં આ મશીનની મદદથી કરવામાં આવતું હોય છે। હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો કઈ રીતે એમાં ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે તે લગાડવામાં આવે છે। તો અહીં આપણે સિક્સ સિલિન્ડર ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે તે દર્શાવેલો છે કે જેમાં તેના સ્પિન્ડલ સાથે ડાયરેક્ટ ફ્યુલ ઇન્જેક્શન પંપને કનેક્ટ કરવામાં આવે છે। અહીં એક ફ્યુલ સપ્લાય લાઇન આપેલી છે અને બીજી જે સપ્લાય લાઇન છે તે ઓવરફ્લો પાઇપ છે કે જેમાંથી વધારાના પ્રમાણમાં જે ફ્યુલ હશે તે ડાયરેક્ટ ફરીથી પાછું ટેન્કમાં જશે। ફ્યુલ સપ્લાય લાઇનની અંદર જે ફ્યુલ હશે તે ડાયરેક્ટ ફ્યુલ ઇન્જેક્શન પંપમાંથી ડિલિવર થઈને અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર ફ્યુલ ક્વોન્ટિટી મેઝર કરવા માટે દાખલ થાય છે। સામાન્ય રીતે આ રીતે સેટઅપ કરવામાં આવેલું હોય છે, અને તેમાં ફ્યુલનું ક્વોન્ટિટી જે છે તે મેઝર થતી હોય છે। નેક્સ્ટ હવે આગળ જોઈએ તો ફેઝિંગ। ફેઝિંગ મીન્સ ધ મેકિંગ ધ કોન્સ્ટન્ટ ઇન્ટરવલ ઇન ધ ફાયરિંગ ઓફ મલ્ટી સિલિન્ડર એન્જિન। ફેઝિંગની અંદર મલ્ટી સિલિન્ડર એન્જિનના ફાયરિંગ દરમિયાન ફ્યુઅલનું સતત યોગ્ય અંતરાલ દરમિયાન સપ્લાય કરવામાં આવે છે। ધ એફઆઈ પંપ મલ્ટી સિલિન્ડર એન્જિન ઇન એફઆઈ પંપ ઇન ફેઝિંગ ફર્સ્ટ અપોન મેક ધ પ્લન્જર હેડ ક્લિયરન્સ સેમ થ્રુ આઉટ। પ્લન્જર હેડ ક્લિયરન્સ ચેક બાય ધ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર ઇફ ફેઝિંગ ઓફ એફઆઈ પંપ ઇઝ કરેક્ટ ધ એન્જિન ધેન ધ એન્જિન પાવર વિલ રિડ્યુસ એન્ડ એન્જિન વિલ ડુ નોટ ટેક ધ લોડ ફેઝિંગ વિલ બી ડન બિફોર ધ કેલિબ્રેશન। એટલે કે સૌથી પહેલાં જ્યારે આપણે ફેઝિંગ કરવામાં આવે છે તો આ સમય ગાળા દરમિયાન સૌથી પહેલાં પ્લેન્જરના હેડનું ક્લિયરન્સ જે છે તે એકસરખું કરવામાં આવે છે। ત્યારબાદ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર દ્વારા પ્લન્જર હેડના ક્લિયરન્સને ચેક કરવામાં આવે છે। જો એફઆઈ પંપનું ફેઝિંગ છે તે યોગ્ય ન હોય તો આવા કિસ્સાની અંદર એન્જિનનો પાવર જે છે તે ઘટી જાય છે અને એન્જિન છે તે પોતે લોડ લઈ શકતું નથી। તો આવા કિસ્સામાં જ્યારે કેલિબ્રેશન કરવાનું હોય છે તો આવા કિસ્સાની અંદર સૌથી પહેલાં ફ્યુલ ઇન્જેક્શન પંપનું ફેઝિંગ કરવું અતિ મહત્ત્વનું છે,
હવે ફેઝિંગ કઈ રીતે કરવામાં આવે છે તે ટેસ્ટ પ્રોસિજરમાં જોઈએ તો કે ફેઝિંગ ઓફ એફઆઈપી સૌથી પહેલાં છે તો કેમ ઓફ ધ પમ્પ રોટેટ એટ ધ હાફ સ્પીડ ઓફ ધ ક્રેન્કશાફ્ટ સો ધ સપ્લાય ઓફ ધ ઓઇલ ફ્રોમ ઈચ પ્લન્જર શુડ બી 90 ડિગ્રી ડિફરન્સ ફોર એ ફોર સિલિન્ડર એન્જિન. એટલે કે સૌથી પહેલાં પંપની શાફ્ટ કેમ શાફ્ટ જે છે તેને ક્રેન્ક શાફ્ટની અડધી સ્પીડ ઉપર ફેરવવામાં આવે છે કે જેથી દરેક પ્લન્જરમાંથી ફ્યુલ ઓઇલનો પુરવઠો ફ્યુલ ઓઇલનો સપ્લાય જે ફોર સિલિન્ડર માટે 90 ડિગ્રીનો ઇન્ટરવલ જે છે તે જળવાઈ રહે. ધીસ મીન્સ ધ ટાઈમિંગ ઓફ ધ ફ્યુલ ડિલિવર એન્ડ કટ ઓફ બિટવીન ધ વન સિલિન્ડર એન્ડ ધ અધર શુડ બી 90 ડિગ્રી. એટલે કે અહીં એનો અર્થ એ થાય છે કે એક સિલિન્ડર અને બીજા સિલિન્ડર વચ્ચે ફ્યુલનો સપ્લાય કરવાનો સમય અને તેના કટ ઓફનો સમય તે 90 ડિગ્રીનો જળવાઈ રહેવો જોઈએ. ધ એડજસ્ટિંગ ઓફ ધ ફ્યુલ પંપ એટ કરેક્ટ ટાઈમિંગ ઇન્ટરવલ ઇઝ નોન એઝ ફેઝિંગ ઓફ એફઆઈપી. એટલે કે યોગ્ય સમયના અંતરાલ ઉપર ફ્યુલ ઇન્જેક્શન પંપનું ફ્યુલ પંપનું એડજસ્ટમેન્ટ ફ્યુલ ઇન્જેક્શન પંપના ફેઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. હાઉ એક્ઝેક્ટલી ધીસ ઇઝ ડન ઇન ગીવન બિલો. તો કે કેવી રીતે અહીં સેટ કરવામાં આવે છે તો તે વસ્તુ અહીં આપણે નીચે પ્રમાણે જોઈશું. ધ પંપ એલિમેન્ટ નંબર 1 ઇઝ ફર્સ્ટ કેપ્ટ એટ TDC. ધ સેટિંગ ઓફ ધ અધર પંપ એલિમેન્ટ ઇઝ ધેન ચેક. તો કે સૌથી પહેલાં પંપ એલિમેન્ટ જે છે એનો નંબર 1 તેને સૌથી પહેલાં TDC ઉપર લાવવામાં આવે છે અને ત્યાર પછી બીજા પંપ જે એલિમેન્ટ જે છે તેને ચેક કરવા માટે આવે છે અને ચેક કરવા માટેની ગોઠવણ અહીં કરેલી હોય છે. ધ ગેપ બિટવીન ધ લોઅર એન્ડ ઓફ પ્લન્જર એન્ડ ધ ટોપ ઓફ ધ ટેપેટ રોલર શુડ બી 0.5 mm. પ્લન્જરના લોઅર એન્ડ અને ટેપેટ રોલરના રોલર વચ્ચેનું અંતર જે છે તે સામાન્ય રીતે 0.5 mm જેટલું હોવું જોઈએ. ઇફ ધેર ઇઝ એની ડિફિકલ્ટી ધ પોઝિશન ઓફ પ્લન્જર કેન બી રાઈઝ ઓર લોઅર ઇન ધ બેરલ બાય મીન ઓફ એડજસ્ટિંગ સ્ક્રૂ આફ્ટર ધ ગેપ ઇઝ મેડ યુનિફોર્મ ફોર એવરી પ્લન્જર એલિમેન્ટ ધ ફેઝિંગ શુડ બી સ્ટાર્ટેડ. જો કોઈ પણ કિસ્સામાં મુશ્કેલી જણાય તો આવા કિસ્સામાં એડજસ્ટિંગ સ્ક્રૂ દ્વારા બેરલમાં પ્લન્જરની સ્થિતિને વધઘટ કરી શકાય છે અથવા તો તેને થોડું નીચે ઉતારી શકાય છે અને ગેપને એક સરખો બનાવવામાં આવે છે. ત્યાર પછી જે એલિમેન્ટ જે છે તેને તબક્કાવાર ફેઝિંગ માટે આગળ જે છે તે વધતું રહેવું જોઈએ છે. ધ પોઈન્ટ ઓફ પોર્ટ ક્લોઝ ઇન ઈચ એલિમેન્ટ શુડ બી કરેક્ટલી નોટ. ધીસ ઇઝ ડન બાય ગ્રેજ્યુઅલી લિફ્ટિંગ ધ પ્લન્જર ફ્રોમ ઇટ્સ બોટમ પોઝિશન ફોર ધીસ વેલ્યુ ફોર ધીસ ધ વાલ્વ એન્ડ વાલ્વ સ્પ્રિંગ આર રિમૂવ ફ્રોમ ધ પંપ એલિમેન્ટ એઝ ધ પ્લન્જર ગોઝ અપ ગ્રેજ્યુઅલી ધ ઓઇલ કમિંગ આઉટ ઓફ ધીસ વાલ્વ કેપ્ટ રિડ્યુસિંગ. તો કે જ્યારે પ્લન્જર છે તે ધીરે ધીરે પોતાની નીચેની સ્થિતિમાંથી ઉપરની તરફ આવે છે તો આવા કિસ્સામાં વાલ્વ અને વાલ્વ સ્પ્રિંગ જે છે તે પંપ એલિમેન્ટમાંથી રિમૂવ કરવામાં આવે છે અને જેમ જેમ પ્લન્જર નીચેની ઉપરની તરફ પડતું જાય તેમ તેમ વાલ્વમાંથી જે ઓઇલ જે છે તે નીકળતું ઘટતું જાય છે. વેન ધ પ્લન્જર ઇઝ કેપ્ટ ક્લોઝ ધ ટુ પોર્ટ ધ ઓઇલ સપ્લાય ફ્રોમ ધ વાલ્વ પેસેજ સ્ટોપ. જ્યારે પ્લન્જરના બંને પોર્ટ બંધ હોય છે તો તેવા કિસ્સામાં વાલ્વના પેસેજમાંથી ઓઇલનો સપ્લાય જે છે તે અટકી જાય છે. ધીસ ફાઉન્ડ આઉટ બાય એટેચિંગ એ સ્વાન નેક પાઇપ ફોર ધ ક્લોઝર પોઈન્ટ કટ ઓફ. તો કે ક્લોઝર પોઈન્ટ કટ ઓફ માટે સ્વાન નેક પાઇપ સાથે જોડવામાં આવે છે અને ત્યાંથી દૂર કરવામાં આવે છે. ધીસ ઇઝ કનેક્ટેડ ટુ બેરલ પંપ અને તેને પંપ બેરલની સાથે એટેચ કરવામાં આવેલું હોય છે. વેન ધ પ્લન્જર
क्लोज द पोर्ट सप्लाय ऑफ द फ्यूल फ्रॉम द स्वेन नेक पाइप स्टॉप જ્યારે પ્લન્જર પોર્ટ જે છે તે બંધ થાય તો ત્યારે સ્વાન નેક પાઇપમાંથી ફ્યુઅલનો સપ્લાય ફ્લો થતો સપ્લાય થતો અટકી જાય છે થસ ધ એક્ઝેક્ટ પોઝિશન ઓફ ધ ટાઈમિંગ ઓફ ધ ક્લોઝર ઓફ ધ ટુ પોર્ટ્સ કેન બી ફાઉન્ડ આઉટ તો આ આવી રીતે બંને પોર્ટની નજીકના સમયની ચોક્કસ સ્થિતિ જે છે તે આપણે જાણી શકીએ છીએ ઓલ અધર એલિમેન્ટ કેન બી ટેસ્ટેડ ઇન સિમિલર વે આ રીતે ફ્યુલ ઇન્જેક્શન પંપના બાકીના જે એલિમેન્ટ ઘટકો હોય છે તો તેની ચકાસણી જે છે તે કરવામાં આવતી રહે છે ધ ડિફરન્સ બિટવીન ધ વન એલિમેન્ટ એન્ડ અધર શુડ બી 90 ડિગ્રી બે એલિમેન્ટ વચ્ચેનો તફાવત જે છે તે સામાન્ય રીતે 90 ડિગ્રી સુધીનો જળવાઈ રહેવો જોઈએ એ કયા કિસ્સામાં કે જે ફ્યુલ ઇન્જેક્શન પંપ માત્ર 4 સિલિન્ડર મલ્ટી સિલિન્ડર પેટ્રોલ ડીઝલ એન્જિન હોય તો આવા કિસ્સામાં ધ ફેઝિંગ ઓફ ધ પંપ કેન બી નાવ ઇઝીલી ડન આ રીતે આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપનું ફેઝિંગ જે છે તે સરળતાપૂર્વક કરી શકીએ છીએ તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ફ્યુલ ઇન્જેક્શન પંપનું કેલિબ્રેશન અને ફેઝિંગ કેવી રીતે કરવામાં આવે છે તો તેના વિશે આજે આપણે ચર્ચા કરી કે જેની અંદર ફ્યુલ ડિલિવરી ફ્યુલ ઇન્જેક્શન પંપ દ્વારા કરવામાં આવે છે જે મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન છે તેની અંદર તો તે યોગ્ય પ્રમાણમાં થાય તો તે અહીં આપણે જોઈએ જોઈ શક્યા